नमस्ते विद्यार्थी मित्रों, आज धोरण 9 માં વિષય ગણિત માં સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 3 આ દાખલામાં આપણે k ની કિંમત શોધવાની છે. k તો નીચેના દરેક માં જો x - 1 એ અવયવ હોય તો k ની કિંમત શોધો. આપણને એક અવયવ આપેલો છે x - 1. અવયવ ઉપરથી પહેલા શૂન્ય માં આવવું પડે. जो अवयव x माइनस एक हो, अवयव x माइनस एक हो तो शून्य शू थे मित्रों, माइनस एक हो तो प्लस एक ले जाए, x बराबर एक लेवाना छे. अबे आपने एम कही दीधु छे, जो p ऑफ x नो अवयव ऑलरेडी आ कही दीधो छे के छे x माइनस एक p ऑफ x नो अवयव छे. तो अवयव आपणे क्या लाग्या था मित्रों के बहुपदी नी किंमत शून्य आवे तो p ऑफ x ए बहुपदी छे तो एनी किंमत 0 आपणे लई ज लेवानी छे. p ऑफ x नी नीचे आपणे 0 मूकी देवाना. आ खास ध्यान राखवानुं, p ऑफ x बराबर 0 लई लेवाना छे. हवे आपणे शुं करवानुं तो के x नी किंमत 1 मूकी देवानी. x नो वर्ग એટલે 1 નો વર્ગ વત્તા x એટલે 1 વત્તા k ના k. 0 ના 0, 1 નો વર્ગ 1 થશે, વત્તા 1 ના 1 વત્તા k ના k. 0 1 વત્તા 1 એટલે 2 વત્તા k ના k. તો 2 વત્તા k, તો k ને કરતા બનાવો તો k બરાબર માઇનસ 2 જવાબ આવશે. એના પછી તમારે p ઓફ x બરાબર શું મૂકી દેવાનું? 0. x ને સ્થાને આપણે 1 લેવાના છે. 2 x નો વર્ગ એટલે કૌંસમાં 1 નો વર્ગ વત્તા kx છે એટલે k ના k, x ને સ્થાને કૌંસમાં 1 વત્તા વર્ગમૂળ 2 ના વર્ગમૂળ 2. 0 ના 0 બરાબર, ચલો મિત્રો 1 નો વર્ગ એટલે 1 થાય, એ 2 ને ગુણો એટલે 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા k ગુણ્યા 1 એટલે k વત્તા વર્ગમૂળ 2 ના વર્ગમૂળ. તમે k ને કરતા બનાવો તો નિશાની તમારે બદલાવી પડે. આ પ્લસ 2 છે તો માઇનસ 2 થઈ જાય, આ પ્લસ વર્ગમૂળ 2 છે તો માઇનસ વર્ગમૂળ 2 થઈ જશે. આપણે બીજા દાખલાનો જવાબ પણ આવી ગયો, એક જ ત્રીજાનો. પહેલા આપણે p ઓફ x ની સ્થાને શું મૂકી દેવાના? 0 બરાબર બરાબર k ના k, x નો વર્ગ એટલે 1 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2, x ને સ્થાને 1 લેવાના કૌંસમાં 1 વત્તા 1. બધે જ જગ્યાએ 1 જ લેવાના છે. આ દાખલા 0 ના 0, 1 નો વર્ગ 1 થાય, k વડે ગુણો એટલે k વધે, માઇનસ 2 વર્ગમૂળ છે 1 ને ગુણ છે એટલે વર્ગમૂળ 2 જ રહેશે, અને વત્તા 1 ના 1. ચલો તમે k ને કરતા બનાવો મિત્રો તો નિશાની બદલાવાની, માઇનસ વર્ગમૂળ 2 છે તો પ્લસ વર્ગમૂળ 2, અને પ્લસ 1 છે તો માઇનસ 1. એના પછીનું ચોથું ઉદાહરણ, p ઓફ x ની નીચે 0 લઈ લેવાના બરાબર k ના k, અને x ને સ્થાને આપણે 1 લઈએ છીએ એટલે x વર્ગ છે તો કૌંસમાં 1 નો વર્ગ ઓછા 3 ના 3 કૌંસમાં 1 વત્તા k ના k. 0 ના 0, 1 નો વર્ગ 1 થાય અને k ને ગુણ છે એટલે k જ રહેશે, ઓછા 3 ગુણ્યા 1 એટલે 3 વત્તા k ના k. અહીં ખાસ ધ્યાન રાખો મિત્રો, 0 ના 0 બરાબર k વત્તા k એટલે 2 k થયા, એટલે શું 2 k ઓછા 3 ના 3. હવે મિત્રો 2 k ને કરતા બનાવો તો માઇનસ 3 છે તો પ્લસ 3 થઈ જાય, 2k બરાબર 3. હજુ k ને તમારે કરતા બનાવો તો ગુણાકારના સંબંધમાં 2 છે તો છેદમાં જશે 3 ના છેદમાં 2. તો મિત્રો આ રીત હતી આપણે k ની કિંમત શોધવાની. હવે ચોથો દાખલો છે અવયવ પાડો. મિત્રો ધોરણ 7 અને 8 માં પણ અવયવ પાડવાના દાખલા આવી ગયા છે. ત્રણ પદ વાળા છે, તમે જોઈ શકો. અવયવ પાડો, ત્રણ પદ છે, 12x વર્ગ ઓછા 7x વત્તા 1, કેટલા પદ છે? 3. તો શું કરવાનું?
तो कि पहला पद नो सहगुणक અને છેલ્લા પદ નો સહગુણક નો ગુણાકાર કરવાનો ચલો ગુણાકાર કરો તો શું થાય 12 ને 1 કરો તો શું થાય 12 છેલ્લી નિશાની ધ્યાનમાં લેવાની અહીંયા વત્તા છે અને વત્તા વચ્ચેનું પદ આપણે જવાબ આવવો જોઈએ વચ્ચેનું પદ છે 7 એટલે આવું તમારે લખવાનું કરવાનું રહેશે હજી એક વાર કહી દઉં છું દર વખતે આ જ સ્ટેપ તમારે અનુસરવાના છે પેલું સ્ટેપ શું તો કે પહેલા પદ અને છેલ્લા પદનો સહગુણકનો ગુણાકાર કરવાનો અને સહગુણક 12 છે અને 1 છે તો 12 * 1 એટલે 12 પછી નિશાની કઈ ધ્યાનમાં લેવાની છેલ્લી જ છેલ્લા પદની નિશાની વત્તા એનો જવાબ આવવો જોઈએ વચ્ચેનું પદ વચ્ચેનું પદનો સહગુણક શું છે 7 એટલે 7 હવે 12 ના એવા તમે ભાગ પાડો તો સરવાળો 7 આવવો જોઈએ તો 6 બે વાર કરો તો શું થાય 6 ને 2 તો 8 થાય નો ચાલે બીજે 12 ને ક્યાં ભાગ પડે 4 3 2 4 ને 3 7 થઈ ગયા એવી રીતે આપણે આગળ વધવાનું છે તો આ પહેલું પદ 12x વર્ગ છે એ જે છે તે રાખવાનું છે પછી પહેલું પદ એવું લખ્યું પછી પહેલી નિશાની પણ એમ જ લખવાની જે હોય તે જ લખવાની પહેલું પદ અને પહેલી નિશાની જે હોય તે જ લખવાની છે પછી આપણે અહીં ભાગ કર્યા 4 એટલે આવશે 4 નહીં લખવાનું 4x લખવાનું પછી જ્યાં નિશાની આવશે એ નિયમ મુજબ આવશે કેમ નિયમ મુજબ એટલે અહીંયા ઓછા છે અહીં વત્તા છે તો ઓછા વત્તા શું થાય 4x લખીને કે પછી શું આવે 3x અને છેલ્લું પદ અને છેલ્લી નિશાની પણ એમ નમ રહેશે એટલે 3 પદમાંથી 4 પદ બનાવો પછી 4 પદ બની જાય એટલે પહેલી જોડ કરો પહેલી બે જોડમાંથી સામાન્ય કાઢવાના છે એમાંથી સામાન્ય નીકળશે 4x તો શું વધશે એ કૌંસમાં લખી નાખવાના તો કે 3x ઓછા 1 અહીં કઈ સામાન્ય નીકળે એમ નથી બીજા જે બીજી જોડ છે એમાંથી કશું સામાન્ય નીકળે એમ છે ને તો 1 નીકળશે અહીં માઇનસ છે તો માઇનસ રાખવા 1 સામાન્ય નીકળે છે તો 3x ઓછા 1 તો કે ઓછા કેમ તો કે ઓછે વત્તે ઓછા હવે તમારો દાખલો સાચો છે કે ખોટો અહીંયા તમને ખ્યાલ આવી જાય તમે જો અહીંયા બે કૌંસ સામાન્ય કાઢીને જે આવેલા છે બે સરખા જ આવવા જોઈએ અલગ અલગ આવશે એનો ખોટા છે તો એક કૌંસ એકવાર લખો 3x - 1 અને જે સામાન્ય કાઢેલો છે એનો કૌંસ બંધ છે અહીંયા સામાન્ય 4x કાઢેલો અને અહીંયા માઇનસ 1 આ હતો એમ એવી ગણી અહીંયા સ્ટેપ શું અનુસરાતા આપણે તો પહેલા સહગુણક અને છેલ્લા સહગુણકનો સરગુણાકાર કરવાનો 2 × 3 2 × 3 એટલે શું થાય 6 વચ્ચે છેલ્લા પદની નિશાની લેવાની વત્તા અને વચ્ચેનું પદ આ જવાબ આવવો જોઈએ એટલે 7 જવાબ આવવો જોઈએ 6 ના એવા ભાગ પડો કે સરવાળો 7 આવે 6 ના ભાગ પડો કે ભાઈ 3 2 6 થાય તો 3 ને 2 નો સરવાળો કરો તો 5 થાય ન ચાલે આપણે 7 જોઈએ છે તો 6 નો ભાગ એટલે કે કે પડે 6 1 6 6 ને 1 7 આવી ગયા હવે આપણે આગળ વધે પહેલું પદ અને પહેલી નિશાની એમના મૂકવાને બરાબર કરીને પછી આપણે જે ભાગ પાડેલા છે 6 એટલે 6 x લખવાનો પછી નિશાની નિયમ મુજબ વધતે વધતે વધતા પછી 1 એટલે 1 x છેલ્લા પદની અને છેલ્લું પદ અને છેલ્લી નિશાની પણ એમ મતલબ પહેલું પદ પહેલી નિશાની છેલ્લું પદ છેલ્લી નિશાની એમનામાં જ આવશે 4 પદ બની જાય તો 2 ની જોડ પાડવાની પછી સામાન્ય કરવાના પહેલું ની જોડમાંથી સામાન્ય નીકળશે 2x તો વધશે x 3 આમાંથી કશું સામાન્ય નથી કરતું એટલે 1 x 3 તો x 3 બે સરખા આવી ગયા એટલે એકવાર લખો જે સામાન્ય કાઢેલા છે 2x 1 એને કૌંસ છે એના પછી ઉદાહરણ 6 ગુણ્યા 6 એટલે 36 36 ને વચ્ચે છેલ્લી નિશાની ધ્યાનમાં લેવા માઇનસ આ વખતે માઇનસ આવી ગયો અને વચ્ચેનું પદ બરાબર કરીને લખો તમારો જવાબ વચ્ચેનું પદ આવો જોઈએ 36 ને ભાગ કરો બાદ બાકી 5 આવે તો કે 9 4 6 9 માંથી 4 જાય તો 5 ઓકે આ રીતે તમારે મેળ બેસાડવાનો છે
પહેલું પદ એમના પહેલી નિશાની પણ એમના પછી અહીંયા ભાગ પડ્યા નવ અને નવ એક્સ પછી નિયમ મુજબ વધતે ઓછે ઓછા પછી આપણે ચાર આવ્યા તો ચાર એક્સ અને છેલ્લું પદ અને છેલ્લી નિશાનીમાં એમનો માઇનસ છ ના માઇનસ છ બંનેની જોડ કાઢશો આમાંથી સામાન્ય કાઢશો તો ત્રણ એક્સ સામાન્ય નીકળશે તો વધશે બે એક્સ વત્તા ત્રણ આમાંથી સામાન્ય નીકળશે બે होमवर्क। थैंक यू।